ગુજરાતીઓના ઘરમાં વઘારેલા મમરા તો ક્યારેય ના ખૂટે. વઘારેલા મમરા હોય તો જ ખાવાની ચાની સાથે નાસ્તામાં મજા પડી જાય. આજે હું તમારી માટે ચટપટા મસાલા સાથે રેસીપી લઈને આવી છું. એકદમ સરસ આ મમરા બને છે. 4 જ દિવસમાં તમારો ડબ્બો ખાલી થઈ જશે અને આ મમરાને તમે 15-20 દિવસ સુધીને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો સૌથી પહેલાં આપણે લેવાના છે 500 ગ્રામ મમરા. તો તમે કોઈ પણ બ્રાન્ડના મમરા લઈ શકો છો. એક પેકેટ આવે છે 500 ગ્રામમાં. હવે આ તમારે મમરાને ચાળી લેવાના છે. તો અહીંયા આગળ હું સૌથી પહેલાં મમરાને ચાળી લઈશ જેથી જે પણ એમાં ડસ્ટ હોય તે નીકળી જાય. તો સરખી રીતે તમારે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે જેથી એકદમ સરખી રીતે મમરા ચરાઈ જાય. તો અહીંયા આગળ મમરા ચરાઈ જાય ને તો તમારે એક મોટા બાઉલમાં લઈ લેવાના છે કેમ કે મમરા વધારે છે. અહીંયા આગળ સેમ રીતે આપણે બધા મમરાને ચાળી લીધા છે. એકદમ સરસ આ રીતે ક્રિસ્પી હોવા જોઈએ. જો મમરા ક્રિસ્પી ના હોય તો તમારે એને તડકામાં તપાવી લેવાના, કાં તો પછી તમારે ગેસ ઉપર થોડીક વાર એમનેમ જ કોરા શેકી લેવાના છે. હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક મિક્સર જારની અંદર 1 ચમચી તીખું મરચું લેવાનું છે. સાથે જ અહીંયા આગળ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. હવે આપણે 1 ચમચી ચાટ મસાલો લીધો છે. ચાટ મસાલાથી મમરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને 1 ચમચી અહીંયા આગળ આમચૂર પાવડર લીધો છે. 1 ચમચી વલિયારી લીધી છે. અહીંયા આગળ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી 3-4 મોટી ચમચી દળેલી ખાંડ લેવાની છે. હવે સરખી રીતે એને ક્રશ કરી લેવાનું છે. એકદમ સરસ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે આ મસાલો તૈયાર કરીને આરામથી તમે 1 મહિના સુધીને સ્ટોર પણ કરી શકો છો. તો તમે આ મસાલો બનાવીને પણ રાખી શકો છો. એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાઈડ ઉપર રાખીશું. આપણે થોડું ચેવડો બનાવવાના છે એટલે અહીંયા આગળ 2 કપ મકાઈના પૌવા લીધા છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે મકાઈના પૌવાને થોડા થોડા તળી લેવાના છે. એકદમ સરસ એને ક્રિસ્પી તળી લેવાના છે. એકદમ બંને બાજુ સરખી રીતે તળાઈ જાય, સરખા તળાઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના છે. સેમ પ્રોસેસથી તમારે આ બધા મકાઈના પૌવાને તળી લેવાના છે. અને તમે ગુજરાતી કિચનને હજુ સુધીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે જે લોકો નોન સબસ્ક્રાઈબ છે એ જ લોકો જ્યાદા વધારે વિડીયો જોવે છે. તો હા, રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી બધી ગુજરાતી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળશે. તો બધા પૌવા તળાઈ ગયા છે. હવે આપણે જે મસાલો બનાવીને રાખેલો છે ને એ જ મસાલો તમારે આમાં 1 મોટી ચમચી ભરી અને ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ગરમ ગરમમાં જ આ પ્રોસેસ કરવાનો છે એટલે મસાલો સરખી રીતે લાગી જાય. તો બસ હવે આને આપણે સાઈડ ઉપર રાખીશું. 1/2 કપ સિંગદાણાને પણ તમારે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધીને તળી લેવાના છે. તો બસ આ જ રીતે સરસ તમે તળી લેવાના. તમે આમાં બદામ કાજુ પણ ઉમેરી શકો છો, પણ મમરામાં બદામ કાજુ એટલા સારા નથી લાગતા, પણ સિંગદાણા તો એકદમ સરસ લાગે છે. તો બસ એકદમ ક્રિસ્પી કરવાના છે. સરસ ક્રિસ્પી થઈ જાય ને એટલે તમારે કાઢી લેવાના છે. તમારા ઘરમાં મમરા તમે કેવી રીતે વઘારો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અહીંયા આગળ બધા અહીંયા આગળ સિંગદાણા મેં કાઢી લીધા છે. બસ તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આમાં પણ તમારે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે ને એ જ તમારે ઉમેરી દેવાનો છે જેથી સિંગદાણાનો ટેસ્ટ પણ એકદમ સરસ વધી જશે. જ્યારે પણ તમે મમરા ખાશો ને એક સરસ અલગ બાઈટ આવશે. હવે આપણે એક મોટું કડાઈ લેવાનું છે. જે ગરમ તેલ હતું એ જ મેં 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે. એની અંદર હવે આપણે 1 ચમચી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ જેવી ફૂટે ને એટલે મીઠા લીમડાના પાન 10-12 નંગ જેટલા ઉમેરી દેવાના છે. 1 ચમચી અહીંયા આગળ હિંગ ઉમેરી દેવાની છે. સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે આની અંદર આપણે હળદર ઉમેરવાની છે. અહીંયા આગળ 2 મોટી ચમચી હળદર ઉમેરી દઈશું. સરખી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય ને એટલે જે મમરા તૈયાર કરીને રાખેલા છે ને તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે. ગેસની આંચ એકદમ સ્લો કરી દો કાં તો પછી બંધ કરી દો. હવે તમારે મમરાને સારી રીતે મિક્સ કરવાનું છે. એકદમ પરફેક્ટ આ મિક્સ થઈ જવું જોઈએ. ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે. હવે એકદમ સરસ આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો. ત્યારે હવે જે મસાલો બનાવીને રાખેલો છે તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે. આપણે 500 ગ્રામ મમરાના માપનો જ મસાલો બનાવ્યો છે એટલે આમાં બધા મસાલાની જરૂર પડશે. અહીંયા આગળ હવે હું સરખી રીતે બધું મિક્સ કરી લઈશ. એકદમ સરસ એને મિક્સ થઈ જવું જોઈએ. તમને લાલ મરચું થોડુંક ઓછું જણાય તો તમે થોડુંક ઉપરથી વધારે લાલ કરવા માંગતા હોય તો નાખી શકો છો. તો અહીંયા આગળ એકદમ સરસ આ મમરા મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો. એટલે કે એકદમ પરફેક્ટ મમરા વઘારાઈ ગયા છે. હવે અહીંયા આગળ આપણે જે ચેવડો તળીને રાખેલો છે તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે. થોડુંક
ભૂકો કરી લેવાનો, આમાં તમે પાપડ પણ તળીને ઉમેરી શકો છો। તો અહીં આગળ હું બધું સરખી રીતે મિક્સ કરી લઈશ। ત્યાર પછી અહીં આગળ જે સિંગદાણા છે ને તે પણ આની અંદર ઉમેરી દેવાના છે। તો દેખાય છે ને એકદમ સરસ, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે, બાળકોને તો ખૂબ જ મજા પડી જાય ખાવાની, એટલા આ ટેસ્ટી છે। હવે આની અંદર જવાનું ઉમેરવાનું છે, જે મેં રેડીમેડ સેવોવાળું જવાનું ઉમેર્યું છે। તમે તમારા મનપસંદનું જવાનું કાં તો સેવ તમે ઉમેરી શકો છો। તો આપણા આ વઘારેલા મમરા એકદમ તૈયાર થઈ ગયા છે। હવે આ એકદમ ઠંડા થાય એટલે તમારે ડબ્બામાં ભરી લેવાના છે। તો તમે પણ આ જ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે બીજી વાર આ જ રીતે મમરા વઘારશો એની હું ગેરંટી આપું છું। તો બસ વઘારેલા મમરા તો તૈયાર થઈ ગયા છે, હું એને ડબ્બામાં ભરી લઉં છું, ઠંડા થઈ ગયા છે। તમારે એનું ઢાંકણ છે ને તે એક કોથળી પ્લાસ્ટિક બાંધી અને મૂકવાનું, જેથી મમરા હવાઈ ના જાય, એટલે તમારા મમરા લાંબો સમય સુધી એવા ને એવા જ રહે છે। તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો। મળીશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધીને આવજો।